યુપીની ટ્રેન ચાલુ છે તે છતાં યુપીવાસીઓ વાત ફેલાવે છે કે ટ્રેનનું રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી મોટી સંખ્યામાં યુપીવાસીઓ રજીસ્ટ્રેશન સેન્ટર પર હોબાળો મચાવ્યો હતો. કોરોના મહામારીથી સર્જાયેલી અનિશ્ચિત સ્થિતિમાં વતન જવા મજબૂર બનેલા શ્રમિકો માટે નિયમો રોજ ફરી રહ્યા છે. સૌપ્રથમ ઓડિશા જવાની ટ્રેન શરૂ કરવામાં આવી હતી, પરંતુ ઓડિશા હાઈકોર્ટ દ્વારા શ્રમિકોને કોરોના ટેસ્ટ કર્યા બાદ નેગેટિવ લોકોને જ રાજ્યમાં આવવા કહેતા ટ્રેન કેન્સલ કરાઈ છે. પરંતુ યુપીની ટ્રેન ચાલુ છે તેમ છતાં યુપીવાસીઓમાં વાત ફેલાઈ કે ટ્રેનનું રજીસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી મોટી સંખ્યામાં યુપીવાસીઓએ રજીસ્ટ્રેશન સેન્ટર ઉપર પહોંચી હોબારો મચાવ્યો હતો. ગોડાડ્રામાં આવેલી હરિયંત એકેડેમી ખાતેથી યુપી જનારા લોકો માટેના રજીસ્ટ્રેશનનું કામ ચાલી રહ્યું છે. લોકોને ટોકન આપીને તેમના રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યા હોવાનું જણાવતા મયુરભાઈએ ઉમેર્યું હતું કે આજે યુપીવાસીઓમાં સમજ ફેર થઈ છે. ઓડિશા અને બિહારની ટ્રેન રદ કરવામાં આવી છે, જેથી યુપીવાસીઓમાં પણ તેમની ટ્રેન રદ થવાનો ભય પેદા થયો છે, જેથી તેમનું બુકિંગ બંધ ન થાય તે માટે મોટી સંખ્યામાં યુપીવાસીઓ રજીસ્ટ્રેશન સેન્ટર પર ધસી આવી હોબારો મચાવ્યો હતો. જો કે આખરે સેન્ટરના ગેટ બંધ કરી તમામને સમજાવવામાં આવ્યા હતા.